115 વિધાનસભાના ભાજપના એમએલએ કેસરીસિંહ સોલંકી 2 ટર્મથી ભાજપના મેન્ડેટ ઉપર ચૂંટણી લડતા હતા. આ વખતે ભાજપે કેસરીસિંહ સોલંકીને ટિકિટ કાપતા નારાજ થયેલા કેસરીસિંહ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. ભાજપે જે ઉમેદવારને ટિકિટ ફાળવી છે તે ઉમેદવારને કોઈ ઓળખતું નથી તેવું કેસરીસિંહ સોલંકીએ જણાવ્યું હતું. ભાજપે આગળ ટિકિટ તમારી કાપી છે, શા માટે કાપી અને તમે આગળ શું રણનીતિ અપનાવશો? 2 ટર્મથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે મારા વિસ્તારના અનેકવિધ નાના મોટા પ્રશ્નો હતા અને અમારી આખી સંગઠનની ટીમ તાલુકા જિલ્લાના ડેલિગેટો સાથે રહીને પણ અમે જે કંઈ કામો હતા, નાના મોટા ખેડૂતોની જો વાત કરીએ તો આ વિસ્તારના અમારા ચોમાસું હોય કે ઉનાળુ ડાંગરનો પાક હોય તો પણ ખેડૂતોને વહેલી તકે કઈ રીતે પાણી મળી રહે એની પણ સતત ચિંતા કરતા, રાત્રે 2 વાગે ખેડૂતો જો આવે કે ભાઈ અમારી આ કેનાલની અંદર પાણી છોડાવો તો પણ એમને સાથે રાખી કેનાલના ગેટ ખોલવા સુધીની મેં તૈયારી કરેલી હતી, હું એમની જોડે જતો પણ હતો. એટલે આ વિસ્તારના ખેડૂતોને પણ તમે મારા વિષય પૂછશો કે ભાઈ આ તમારા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે અમને શું કામગીરી કરી, તો પણ એક પણ ખેડૂત એવું નહીં બોલે મારા વિરુદ્ધ કે એમને અમે ફોન કર્યો તો અમારા પાણી ઉનાળામાં જરૂર હોય કે ચોમાસાની અંદર જરૂરિયાત હોય તો પણ મદદરૂપ નહીં થયા એવું તો કોઈ નહીં. બીજી નાના મોટા કેનાલોના પણ પ્રશ્ન હતા, પાકી કેનાલો એ પણ કરી છે, નાના મોટા ખેડા સિવિલ મોટી મંજૂર થઈ છે, માતરનો એક પ્રશ્ન હતો એ પણ તાત્કાલિક કામ ચાલુ પણ થઈ ગયું છે, અનેક વિવિધ ગામડાઓની અંદર પ્રાથમિક શાળાઓના ઓરડા પણ નહોતા એ પણ તાત્કાલિક મંજૂર કર્યા, એનું પણ કામ ચાલુ છે દરેક ગામોની અંદર, એવો કોઈ પ્રશ્ન જ નથી. હવે તો પાર્ટીને વિચારવાનું રહ્યું ને, એવું તો કોઈ હતું ને રાજ્યસભા વખતે, પણ હું દર વખતે જે જે મને જે દ્વારા કોંગ્રેસના જે આગેવાનો મળવા આવતા એ પણ હું પાર્ટીની અંદર રોજ કહેતો, દર બીજા ત્રીજા દિવસે ગાંધીનગર જવાનું થાય તો પણ હું સૂચન કરતો કોઈ મને કોંગ્રેસ તરફથી આ ભાઈ મળવા આવ્યા હતા હું કહેતો એમને. કાપવાનું કારણ શું? હવે તો આટલા બધા નેતાઓ કપાયા છે, મોટા મોટા મંત્રીઓ કપાઈ ગયા છે, ધારાસભ્યો પણ કપાયા છે, પાર્ટીને અનુકૂળતા આવ્યું હશે. કોઈ આ ઉમેદવાર જે લડે છે એ ઉમેદવારની જો વાત કરીએ તો પોતાના ગામની અંદર દૂધ મંડળીની અંદર આખી પેનલ લડી હતી, એ પેનલની અંદર 200 જ મટલા આવવાના હતા તો પણ એમને પોતે જીતી નહીં શક્યા. તાલુકા પંચાયત પણ હારી ગયા છે, જિલ્લા પંચાયત પણ હારી ગયા છે, ગામમાં સરપંચ અને સભ્યની ચૂંટણી પણ હારી ગયેલા છે. તો હું એ તો એ કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ ના આપી એનો પણ વાંધો નથી, પણ આવનારા દિવસોની જેને પણ ટિકિટ આપી પણ એ સર્વે કરાવવો જોઈએ કે આ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીનું કમળ માતરમાંથી ગાંધીનગર જશે કે નહીં જાય એની ચિંતા કરવી જોઈએ. તમે આપમાં જોડાયો છો, શું રણનીતિ છે? આપમાં હાલ તો કાલ રાત્રે જોડાયો છું. કોઈ ઉમેદવારી કરવાના માટે તો પાર્ટી નક્કી કરશે, જો ટિકિટ આપશે તો લડીશું, પાર્ટીને મદદરૂપ થવાનું હોય એમાં જોડાયા છીએ એમાં મદદરૂપ તો થવું પડશે. મદદરૂપ થવું તો ભાજપને કેમ ના થાય? ભાજપનો ઉમેદવાર જીતે એવો નતો, એટલે જો હારી જાય તો નામોજી માર પર આવે કે આ ઉમેદવાર હારી ગયો. મેં સેન્સ લીધી તારે આપણે કહ્યું હતું ને, સેન્સની અંદર તો નિરીક્ષકો આવેલા, એ અમારા 4-4 મંડળના તમામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો પ્રમુખો સાથે એક જ મત કે ભાઈ કેસરીસિંહના આલો તો જ આ માતરની સીટ જીતાશે એવું બધાનો એક જ મત હતો. એટલે મોદી સરકાર મોદી કા તો વિકાસ નામે કોઈ મત નહીં આપે એવું? ના ના, એવું કઈ છે નહીં. કેસરીસિંહ સીટ આવે તો જ એવું કેવું? આ વિસ્તારની અંદર 2 ટર્મથી ધારાસભ્ય તરીકે તો કામગીરી કરી છે, પણ મોદી સાહેબ ના નામે જ મત મળે છે, બધા એના નામથી જ જીતીએ છીએ એમાં કોઈ બે મત નથી, પણ 50% પક્ષ કામ કરતો હોય, 50% ઉમેદવાર કોણ છે એ જોઈન્ટ થતો હોય તો ભારતીય જનતા પાર્ટીની સીટ નીકળતી હોય. 50% ભાજપ ને મોદી, 50% વ્યક્તિગત ઉમેદવાર સારો હોય તો એને મત આપશે, ઘણા કોઈ ઉમેદવારે કામ જ ના કર્યા હોય તો એવો ઉમેદવાર કઈ રીતે જીતી શકે?